સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેને લઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં બહારના રાજ્યમાંથી મજૂરી અર્થે આવેલા પરપ્રાંતિઓની હાલત કફોડી બની હતી, જેને લઈ જિલ્લા મથક પાલનપુર શહેરમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર તેમજ મહારાષ્ટ્ર રાજ્યોમાંથી મજૂરી અર્થે આવેલ પરપ્રાંતિઓ પોતાના વતન પરત જવા માટે મામલતદાર કચેરી ખાતે આવી પહોંચી પાસ મેળવવા માટે લાંબી કતારો લગાવી હતી. ત્યારે ઉત્તરપ્રદેશના રહેવાસી અને છેલ્લા એક માસથી કંપનીના કામ અર્થે ગાંધીધામથી પરત ફરતી વખતે પાલનપુર ખાતે લોકડાઉનના લીધે ફસાઈ ગયેલા દયાપ્રકાશ યાદવના લોકડાઉન દરમિયાન થયેલા અનુભવ જાણીએ. हम लोग कृष्णा गेस्ट हाउस में फंस गए हैं. बाहर से हैं, यूपी से हैं. 300 रुपया रोज की दिहाड़ी लग रही है. पैसा रहते हुए खाने होने को भी थोड़ा दिक्कत हो रही है. खाने की दुकान उकान नहीं खुल रही है. हम लोग यूपी जाना चाहते हैं पास हाउस बनवाने का. जो भी है कब आए थे आप यहाँ पे? हम आए तो 21 तारीख को. कोई काम सर आए थे? हाँ, हमारा सर्विस का काम है. मेरा गुड़गांव कंपनी है. मेरा गांधीधाम में काम चलता था. इधर आते आते लॉकडाउन हो गया. क्या काम के लिए? रेल का काम करते थे, सर्विस का. अभी यहाँ क्यों आया? यहाँ हम जैसे लॉकडाउन आते आते जा रहे थे, फंस गए. महाराष्ट्र थी શેરડીના કોલ્હા સાથે ધંધો કરવા આવેલો પરિવાર પણ છેલ્લા એક માસથી વધુ સમય દરમિયાન ઇકબાલગઢ ગામમાં ફસાયો હતો અને તે પણ પોતાના વતનમાં જવા માટે પાસ લેવા માટે પાલનપુર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યો હતો. ધંધા કરને છે મહારાષ્ટ્ર મે આયા ઇકબાલગઢ મે. हम इधर फंस गए. हमारे को घर जाना है महाराष्ट्र में. वो आज लॉकडाउन पड़ गया तो हमारे को एक महीना हो गया, धंधा बंद हो गया. इकबालगढ़ में कौन सा धंधा करते हैं? શેરડી का रसगोला है, लकड़े का. कितने दिन से आप फंसे हुए हैं? यहाँ तो 4 महीने हो गया. अभी अभी आप कहाँ पे आए? अभी ये पास लेने का आया.